વલસાડની આરએમવીએમ સ્કૂલમાં શિક્ષકોની બરબડતા જેવા શબ્દ પ્રયોગ કરી સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ટ્વિટર પર ટિપ્પણી કરનાર વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીને માર મારવાના વાયરલ થયેલા વિડીયોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર આરએમવીએમ સ્કૂલના શિક્ષકોની બરબડતા જેવા શબ્દ ઉપયોગ કરી સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ટિપ્પણી કરી હતી જોકે આ વીડિયો અન્ય સ્કૂલનો હોવાનું નીકળ્યું હતું જોકે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સ્કૂલની બદનામી કરવામાં આવી હોવાના મુદ્દે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી આ કેસમાં વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી વિદ્યાલય આવેલ છે જે વિદ્યાલયની અંદર એક વ્યક્તિ અર્ધનગ્ન બાળકને ખૂબ માર મારી રહેલ છે તેવો વિડીયો વડગામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ પેમાણીએ ટ્વિટર દ્વારા ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને તેમને મોકલાયો હતો અને તે વિડીયો તેમણે કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર કે ખાતરી કર્યા વગર આ સ્કૂલનો આ વિડીયો છે અને આને જેટલો ફેલાવી શકાય એટલો ફેલાવો અને આ સ્કૂલ બંધ થઈ જવી જોઈએ તે રીતનો વિડીયો એમણે ટ્વિટર ઉપર શેર કર્યો અને પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમણે પણ ટેગ કરેલો હતો તે સંદર્ભે આરએમવીએમ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય દ્વારા ફરિયાદ અપાવેલી હતી કે આ વિડીયો ફેક વિડીયો છે અને આ વિડીયો શેર કરવાથી તેમની સ્કૂલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચેલી છે અને ઘણા વાલીઓએ સ્કૂલમાં આવીને તોફાન કરેલું છે તે સંદર્ભે તેમણે વલસાડ સિટી પોલીસમાં ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આઈપીસીની કલમ પાંચસો પાંચ પાંચસો પાંચ બે અને પાંચસો મુજબની ફરિયાદ આપી હતી જે ગુનાના કામે શ્રી જીગ્નેશ મેવાણી દ્વારા અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન હજી દાખલ કરવામાં આવેલી અને તેમના દ્વારા એવો બચાવ કરવામાં આવેલો કે આ ટ્વીટ મેં એક સેવાના હેતુથી લોકોને જાગૃતિ માટે ટ્વીટ કર્યું હતું આમાં મારો કોઈ બદ ઇરાદો નહોતો અને ટ્વીટ કર્યાના દસ કલાક બાદ મેં રીટ્વીટ કરીને એ ટ્વીટ જે કર્યું છે ખોટો વિડીયો છે અને જેથી મેં ડિલીટ કરી દીધો ત્રે ગ્રાઉન્ડ ઉપર અને એમણે એમના વકીશી મારફત એવો એવું પણ કોર્ટને રજૂઆત કરી છે હું આ બાબતે માફી માંગવા પણ તૈયાર છું પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને કોર્ટે બંને પક્ષોની રજૂઆતો ધ્યાનમાં લઈ આ ગુનાના કામે વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ પેવાણીની આગોતરા જામીન અરજી આજરોજ નામંજૂર કરવાનો હુકમ કરેલો છે આ કેસની અંદર ફરિયાદ પક્ષ તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે જિજ્ઞેશભાઈ મેવાણી એક પોતાની જાતને સમાજસેવક કહે છે પોતાને પોતાને વકીલ કહે છે એવો એડવોકેટ છે અને તેઓ વડગામ મત વિસ્તારના ધારાસભ્ય છે એટલે તેમની જવાબદારી વધી જાય છે જ્યારે સમાજની કોઈ વ્યક્તિ એક જવાબદાર હોદ્દા ઉપર બેઠી હોય અને એક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી હોય ત્યારે બે સમાજની વચ્ચે બે અલગ અલગ ધર્મની વ્યક્તિઓ વચ્ચે વેમનસ્ય ન ફેલાય એમની વચ્ચે ગૃહ ન ફેલાય એવી કોઈ અફવા ફેલાવતી કોઈ વિડીયો હોય કે કોઈ માહિતી હોય તો તે એમણે એમની રોકવાની ફરજ હતી તે રોકવાની જગ્યાએ તેમણે તે વિડીયોને પણ ચકાસણી કર્યા વિના એને ટ્વીટ કરી છે અને પીએમ મોદીને પણ ટેગ કરેલા હતા અને એ કરીને એ રાજકીય લાભ લેવા માગતા હતા એવું દેખાતું હતું અને તેમની સામે અગાઉ પણ અમદાવાદ ખાતે ચાર પોલીસ કેસ નોંધાયેલા હતા તેવી રજૂઆત ફરિયાદ પક્ષે કરવામાં આવી હતી અને એમની જે વર્તણૂક હતી પોલીસ દ્વારા તેમને બે વખત સીઆરપીસીની કલમ એકતાલીસ મુજબ નોટિસ આપીને તપાસના કામે બોલાવવામાં આવ્યા હતા એ બંને વખતે હાજર નહોતા રહ્યા તેની પણ કોર્ટે નોંધ લીધી હતી